વંદે માતરમ બાળકો, આજનો આપણો વિષય છે અંગ્રેજી. તો બધા તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 58 ખોલજો. પાંચડે આંથડે 58 બધાએ ખોલ્યું ને? 58 પાના નંબર બધાએ ખોલીને જોઈ શકો છો. હવે બધા અહીંયા જોજો, અહીં લખ્યું છે ક્લાસવર્ક. એટલે તમારે બધાએ મારી સાથે આ પેજ આજે ભણવાનું છે. પણ તે પહેલાં આપણે સૂચના બોલી, નંબર્સ 35 બોલો અને લખો. બાળ મિત્રો, આપણે 31 શીખા, 32, 33, 34, હવે આવે છે નંબર 35. જો અહીંયા અંગ્રેજીમાં લખ્યું છે 35. હવે બધા અહીંયા આંગળી રાખીને બોલજો, 3 સાથે કોને જોડવાનો? 5ને. તો 35 35 35 35 35 35 35. જોયું બાળકો? તમે 3 સાથે 5ને જોડો એટલે બની જાય 35. હવે જરાક બાજુમાં જોઈએ, નંબર્સના જોડકા જોડો. મેં તમને કીધું હતું તેવી રીતે કે 3ને કોની સાથે જોડો? આવો 5 સાથે. હવે જો અહીંયા સર્કલમાં 3 આપેલો છે તો આપણે આવો 5 શોધવાનો. હવે જો અહીંયા તમને 2 નંબર આપેલા છે તો 5 ક્યાં છે? ઉપર છે કે નીચે? હા, આ રહ્યો નીચે. તો એને 3 સાથે આવી રીતે જોડી દેવાનો, બની ગયું ને 35. હવે જરાક એની બાજુમાંનો બોક્સ જોજો, આમાં પણ લખ્યું છે 35 લખેલું છે ને? તો આપણી પાસે 3 તો ગોળ સર્કલમાં છે જ, તો આપણે કોને શોધવાનું? આવા 5ને. તો 5 ક્યાં છે? શું આ છે? હા, આ તો ઉપર જ છે. તો બધા એને એની સાથે જોડો, 35. કેટલું ઇઝી છે, ખબર પડી ગઈ ને? હવે જુઓ, તમને બોક્સમાં ટપકાવાઈઝ આપેલું છે, જેમ આપણે નંબર્સ લખતા શીખીએ છીએ અને જાણીએ છીએ કે આપણે પહેલાં 2 ખાનાનો જ ઉપયોગ કરો, નીચેવાળી છેલ્લી લીટીમાં કશું લખવાનું નહીં. પણ તે પહેલાં આપણે થોડાક ટપકા જોડીને 35 લખવાનું છે. તો બધાએ મારી સાથે લખવાનું છે, પણ બોલવાનું પણ છે. હા, 35 આવી રીતે. તો બધા આવી રીતે બોલી બોલીને લખજો, 35 35 35 35. વેરી ગુડ. પહેલી લીટી તો ઘૂંટાઈ ગઈ ને, હવે બીજી લીટી 35 35. બધા બાળકોએ ધીમે ધીમે ટપકા ઉપર જ જોડવાનું છે, 35 35, અને સાથે સાથે 35 પણ બોલવાનું છે, એટલે તમને 35 બોલતા આવડી જાય, 35 35 આવી રીતે. હવે આપણે ત્રીજી લીટી જોડીએ, 35 35 35 35 આવી રીતે, 35 35 35 35. રેડી? બરાબર. હવે જરાક નીચેના બોક્સ જોજો બધાને. જો હવે તો તમારે જાતે લખવું પડશે, હવે તો ટપકા બિલકુલ નથી. તો પહેલાં 3 લખવાનો અને પછી 5 લખવાનો. 3 કેમ લખશો? આવી રીતે 7 જેવું કરવાનું અને પછી હાફ સર્કલ કરવાનો, આવી રીતે અર્ધગોળ, એટલે બની જાય 3, બની જાય ને? પણ 5 કે આડી લીટી, ઊભી નાની લીટી અને પછી આવી રીતે અડધું ગોળ થઈ ગયો 5. ચલો બધા લખજો, 35. પણ બાળકો, છેલ્લી લીટીમાં કંઈ પણ લખવાનું નથી, બધાએ 3 લખવાનું આવી રીતે અડધું ગોળ કરીને. 5 પણ લખવું ઈઝી છે, માડી ઊભી અને આવી રીતે ગોળ, તો થઈ ગયો ને 5. ચલો બધા લખો, 35
35। बाळ मित्रों बोलता बोलता लखजो 35। हवे जो मारी आ लीटी पूर्ण थी गई, हवे एनी पछीनी लीटी पूर्ण करीशुं। 35 થઈ ગયું ને। હવે છેલ્લી લીટીમાં બાળકો તમે અહીંયા જોજો, 3 હજી પણ એકવાર કહું છું, અહીંના 7 ને પછી અહીંના હાફ સર્કલ, 5માં આડી ઊભી અને પછી પાછો હાફ સર્કલ, તો થઈ ગયું 35। તો બધા બોલી બોલીને લખો 35। જોયું બાળકો આપણે બોલતા બોલતા 35 લખી નાખ્યા, બધાએ લખી નાખ્યા ને, બધાને ખ્યાલ આવી ગયો ને 3 ને 5 સાથે જોડે તો બની જાય 35। હવે આપણે જરાક નીચેનું જોઈએ, નીચેની પ્રવૃત્તિ તમે બધા જોઈ શકો છો। બાળકો આપણે પહેલાં સૂચના વાંચીશું। નંબર 35ના ડબ્બામાં રંગ પૂરો। જો બાળકો 3 અને 5 જોડીએ તો 35 બને। આપણે આ 35 શીખાને એવો જ નંબર આપણને જ્યાં દેખાય ને ત્યાં આપણે કલર કરવાનો છે, પણ પહેલાં આપણે પેન્સિલ વડે ત્યાં ટપકું કરી નાખીએ કે 35 કયા કયા ડબ્બામાં છે। જો એક તમને સરસ મજાની રેલગાડી આપી છે, હવે આપણે 35 નંબરને શોધવાનો છે। તો પહેલાં ડબ્બામાં જો અહીંયા 5 તો છે પણ 3 નથી, એટલે આ તો 1515 છે, 35 નથી, એટલે આનામાં કલર કરાય નહીં। હવે એની પછીનો ડબ્બો જો 3 અને 5, અરે હા આ તો 35 છે, તો અહીંયા આમ ટપકું કરી નાખો, એટલે તમારે આ ડબ્બામાં જ કલર ભરવાનો। હવે એની પછી જો 25, આ તો 25 છે એટલે આમાં કલર નથી કરવાનો। હવે જો 35, અરે આ તો 35 છે, આપણને મળી ગયું, તો આમાં આપણે કલર કરશું। હવે જો 30, આ તો 30 છે, આમાં તો 5 આપેલો જ નથી, તો 30 જ છે માત્ર, આપણે તો 35 શોધવાનું। તો છેલ્લા ડબ્બામાં ધ્યાન આપે, 35, અરે વાહ આપણને મળી ગયું, તો આપણે ટપકું અને જો બાળક આપણે 1, 2 અને 3 ડબ્બામાં શું કર્યું, ટપકું। હવે તમને ગમતો કોઈ પણ એક કલર લેશો, મેં બાળકો ગ્રીન કલર લીધો છે। હવે જે બોક્સમાં ટપકું કર્યું ને તેમાં તમારે શું કરવાનું, કલર કરવાનો, પણ તમે કલર કરો તો તમારો કલર બહાર જવો જોઈએ નહીં, બધાએ ધીમે ધીમે સરસ કલર કરવાનો છે, બધા મારી જેમ કલર કરશો ને। અગર તમારે અલગ અલગ કલરથી કરવું હોય તો પણ ચાલે। આવી રીતે બધા બાળકો તમને તો ખ્યાલ આવે જ છે, હવે બીજે ક્યાં આપણે કલર કરેલો આ રહ્યો, તો બધા તેમાં પણ આવી રીતે કલર કરશો। બધા બાળકો ધીમે ધીમે 35 નંબરમાં તમને આપેલી રેલગાડીમાં આવી રીતે ડબ્બામાં કલર કરવાનો છે। અને હવે છેલ્લા ડબ્બામાં બધા બાળકો છેલ્લા ડબ્બામાં કલર કરશો। આવી રીતે જોઈને બાળકો 35 નંબરવાળા ડબ્બા હતા તેમાં આપણે કલર કરી નાખ્યા, આવડી ગયું ને। આપણું આ પેજ અહીં પૂરું થઈ ગયું ને, આજે આપણે શીખા 35। બાર મિત્રો હવે બાજુમાં 59 નંબરનું પેજ જોજો, હવે તમે બધાએ 1 થી 13 સુધીના નંબર્સ બી લખવાના છે અને ગુજરાતી અંક સામે અંગ્રેજી અંક લખવાના છે, તો એ તમારે હોમવર્કમાં કરવાનું છે બાળકો। વાલીને જણાવવાનું કે તમારા બાળકોને 59 નંબરનું પેજ હોમવર્કમાં કરાવવું અને નંબર્સની માહિતી આપી,
चलो बाळको आवजो, आपणे पाछा मळीशुं। वंदे मातरम।